इष्ट देव भगवान स्वामीनारायण पूजनीय वंदनीय ब्रह्मनिष्ठ संतो अने सौ वाला भक्तजनों ने घना भाव थी प्रेम थी जय स्वामीनारायण। आजे अपने हिंदू धर्मनु चिन्ह हिंदू धर्मनी ओळख एटले के तिलक चांदलो एना ऊपर आपने वात करवी छे। मित्रों हिंदू धर्म एटलो महान छे एटलो मोटो छे तो आपने बधाय हिंदू कहेवाय छीए। बहु मोटी हिंदुत्व ऊपर व्याख्या पण आपने करीए छीए पण આપણે હિન્દુ છીએ એનું જે ચિહ્ન એ ધારતા આપણે સંકોચ અનુભવાય છે, શરમ આવે છે। શું આવે છે? કે હું તિલક ચાંદલો કરીશ તો લોકો મને શું કહેશે, મારી છાપ કેવી પડશે, કેવા હું હિન્દુ છે। આપણે વાતો મોટી મોટી કરવી છે પણ હિન્દુ ધર્મનું ચિહ્ન ધારણ કરતા આપણે બધાને શરમ આવે છે। લોકો શું કહેશે એની શરમ છે પણ હું મરી અને આ લોકનો ત્યાગ કરીને બીજી જગ્યાએ જઈશ ત્યારે મારો ભગવાન શું કહેશે એ આજે કોઈને શરમ એનો કોઈને વિચાર આવતો નથી। હિન્દુ ધર્મનું પ્રમાણ એ તો આપણી પાસે હોવું જોઈએ ને। જેમ કોઈ કંપની હોય એનું લોગો કહેવાય ને, પ્રોડક્ટ બ્રાન્ડ કહેવાય, ગમે તેવી સારી વસ્તુ હોય પણ જો એમાં લોગો ન હોય તો તમે એ લોગા વિનાની વસ્તુનો વિશ્વાસ કરો નહીં કે આ તો ચાઇના બજાર હે, આનો વિશ્વાસ નહીં। હે ચાલે તો ચાંદની તક નહીતર શામ તક, એ ચાઇના બજાર કહેવાય। તો ભક્તજનો મારે કહેવાનું એ છે કે એકો એક ધર્મની અંદર જે જે ધર્મના લોકો છે એ બધાએ પોતપોતાનું ચિહ્ન ધારણ કરે છે તો આપણે હિન્દુ છીએ તો આપણે તિલક ચાંદલો કરવાની અંદર કેમ શરમ આવે છે, શું વાંધો પડે છે? કદાચ આપણે તિલક ચાંદલાની ગરિમા નહીં સમજતા અહીંએ એટલે કદાચ આપણા મનની અંદર થોડીક ઝાંખાશ હશે તો આપણે આજે તિલક ચાંદલાની શું ગરિમા છે, શું એનો પ્રતિભા છે એ આજે આપણે જાણવું છે। આપણા ભારતીય શાસ્ત્રો અને પુરાણો જેવા કે નિર્ણય સિંધુ, બૃહદ નારદીય પુરાણ, સ્મૃતિ, પદ્મ પુરાણ, ધર્મ સિંધુ, કુર્મ પુરાણ, આવા મોટા મોટા પુરાણોની અંદર ચાંદલાનો મહિમા લખેલો છે। અને હિન્દુ ધર્મનો નિયમ છે કે કોઈ પણ શુભ કાર્ય આપણે કરીએ તો આપણે એ કાર્યની શરૂઆત તિલક ચાંદલાથી કરીએ છીએ। તિલક ચાંદલો કર્યા વિના તમે હોમ કરો, યજ્ઞ કરો, દાન કરો, વ્રત કરો, તપ કરો કે ભગવાનની પ્રાર્થના કરો કે નામ સ્મરણ કરો તો એનું યથાર્થ ફળ મળતું તમે બધા જાણો છો, છતાંય તમે કરતા નથી। જુઓ બ્રાહ્મણો જે કાંઈ વિધિની શરૂઆત કરાવે તો એ શેનાથી શરૂ કરે? પેલું કપાળની અંદર તિલક કરી અને પછી જ વિધિ શરૂઆત કરે। હિન્દુ ધર્મની અંદર તિલક ચાંદલો કરી અને તમામ કાર્યો કરવાની, શુભ કાર્યો કરવાની શરૂઆત કરવામાં આવે છે પણ આજે આપણે બધાએ ભેગા થઈ અને તિલક ચાંદલાને તો આપણા ઘરમાંથી કાઢી જ મૂક્યો હે, આ ખપે જ નહીં, કે લોકો આપણે સારા કહી જાય એ આપણાથી સહન થાય હા એ કે પાછા પેલા જો શાસ્ત્રની અંદર એવું લખ્યું છે કે જે તિલક છે એ ભગવાનનું ચરણ છે અને વચ્ચે જે ચાંદલો છે એ લક્ષ્મીજીનું પ્રતીક છે તો આપણા મસ્તકની અંદર અહીં બુદ્ધિ સ્થાન છે તો એ બુદ્ધિને સ્થિર રાખવા માટે આપણે ભગવાનનું ચરણનું ચિહ્ન અને લક્ષ્મીજી આપણે ધારણ કરવાના હોય છે જેથી કરીને આપણે સારા વિચારો આવે। હા જેટલા જેટલા બિન લાદેન જેવા ગુંડા પાક્યા હે ને
બધે પાસે બુદ્ધિ ઘણી છે, હોશિયાર ઘણા છે, સારું ચિંતવી શકે છે, પણ નથી ચિંતવતા. એનું શું કારણ છે? કે એની બુદ્ધિ છે એ કેવી થઈ ગઈ છે? ભ્રષ્ટ થઈ ગઈ છે. બુદ્ધિ ઘણી છે, વિચારો ઉચ્ચ પ્રકારના હશે, પણ દેશને પાડવાના વિચારો, લોકોને હેરાન કરવાના વિચારો, કોઈકને મારી નાખવાના વિચારો જો આવતા હોય તો એનું કારણ એ છે કે એની બુદ્ધિ છે એ કંટ્રોલમાં નથી. તો પહેલું જ ફર્સ્ટ કારણ એ કે જો આપણે તિલક ચાંદલો કર્યો હોય તો આપણી બુદ્ધિ છે એ કંટ્રોલમાં રહે છે, આપણે સાત્વિક વિચાર આવે છે, સારા વિચારો આવે છે. અને બીજા નંબરમાં મોટો ફાયદો એ કે જેવી રીતે સધવા સ્ત્રી હોય, જેનો ધણી હોય, એ સ્ત્રી હંમેશાને માટે સિંદૂર પૂરે છે અને મસ્તક ઉપર કુમકુમનો ચાંદલો કરે છે, એ સ્ત્રીને જોઈને આપણે એવું થાય કે આ સ્ત્રી કેવી છે? પરણેલી છે, એનો કોઈક પતિ છે. એમ ભક્તજનો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વેના નિયંતા કરતા હર્તા પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મારા પતિ છે, એ દર્શાવવા માટે આપણે તિલક ચાંદલો અવશ્ય કરવો જોઈએ, કરવો જોઈએ. ને ભગવાન આપણા પતિ છે, આપણે કોઈના ઓસાડ્યા નથી, એટલા માટે આપણા બાલની અંદર તિલક ચાંદલો અવશ્ય હોવો જ જોઈએ. વિજ્ઞાન એવું કહે છે કે માનવ દેહના કપાળની અંદર, અહીં મધ્ય ભાગની અંદર, વિદ્યુત ચુંબકીય તરંગ ખૂબ મોટી શક્તિનો સ્ત્રોત્ર ત્યાંથી પસાર થાય છે. તો એને જો કંટ્રોલ કરવી હોય તો એના માટે તિલક ચાંદલો અવશ્ય કરવો જ જોઈએ. હવે તિલક ચાંદલો ક્યાંથી અને કેમ કરવો? તો અહીંથી પ્રકૃતિના બે ભાગ જ્યાં ભેગા થાય છે ત્યાંથી શરૂઆત કરી અને માથાના જ્યાં સુધી વાળ હોય ને ત્યાં સુધી આપણે તિલક કરવું જોઈએ. આવો શાસ્ત્રીય નિયમ છે. હવે તમને કદાચ એમ થતું હોય કે તિલક ચાંદલો કરવો, પણ ક્યારેક ક્યારેક આપણે ઘરની અંદર સૂતક આવે છે જન્મનું અથવા તો મરણનું, તો એ વખતે આપણે કોઈ ધાર્મિક કાર્ય કરાય નહીં, એટલે આપણે પૂજા પણ કરતા નથી. તો તિલક ચાંદલો કરવો કે ન કરવો? કરવો કે ન કરવો? કરવો જ જોઈએ. તિલક ચાંદલાની અંદર તમને કોઈ સૂતક નડતું નથી. જન્મનું સૂતક હોય કે મરણનું સૂતક હોય, જો તમને સૂતક આવ્યું તો તમારી પૂજાના ભગવાન છે એ તમે બીજાને આપી શકો છો, અને તમારી પાસે તિલક ચાંદલાની પેટી હોય અથવા તો શિક્ષાપત્રી હોય એ શિક્ષાપત્રીની પૂજા થઈ શકે અને મસ્તક ઉપર આપણે તિલક ચાંદલો અવશ્ય ધારણ કરી શકીએ છીએ. આપણું કપાળ છે એ ક્યારેય કોરું રહેવું જોઈએ નહીં. હવે એમાં પણ કેસર ચંદનનું તિલક કરવામાં આવે તો એ તિલક છે એ સાંસારિક આદિ વ્યાધિને ઉપાધિ થકી આપણે મુક્ત કરાવનારું કેસરનું તિલક છે, જેને આપણે ચંદન કહીએ ને, તો એ આપણા ઘરની અંદર સુખ અને સમૃદ્ધિ આપે છે. પણ એ ચંદન જો ભગવાનનું પ્રસાદીનું હોય તો આપણા શરીરની અંદર દિવ્ય આધ્યાત્મિક શક્તિનો સંચાર આપે છે. માટીનું તિલક, જે ચંદનનું તિલક, એ ઉપનિષદની અંદર એવું કહેલું છે કે જો તમે ચંદનનું તિલક કરો તો પ્રતિદિન તમારી ઉર્ધ્વ ગતિ જ થાય છે, ક્યારે તમારી પડતી થતી નથી. વિજ્ઞાન એવું કહે છે કે તમારા મગજની અંદર જે વિચારો આવે છે ને, એ વિચારોનું કેન્દ્ર સ્થાન મગજ છે, અને એમાંથી જે તરંગો ઉઠે છે વિચારોના, જે સંકલ્પ થાય છે એ તમારા મસ્તકની ધમનીઓની અંદર કંપન થાય છે. આપણે અવશ્ય તિલક કરવું જોઈએ, તો જ આપણે ખરાબ વિચારોથી દૂર રહી શકાય છે. આપણા શરીરની અંદર ક્યારેક ક્યારેક આપણે આપણી હદથી બહારનું કામ લઈએ છીએ. તણાવ અને ટેન્શનની અંદર જ્યારે આવી જઈએ છીએ, આપણા વિચારો ઊંચ લેવલના થઈ જાય છે, પછી આપણે કોઈ જાતની દિશા નથી મળતી ને, આપણા વિચારો એટલા ઉગ્ર બને છે, ક્યારેક ક્યારેક આપણે આપણા બોસ ઉપર ચીડાઈ જઈએ કે ભાઈ હું માણસ છું, આટલું બધું કામ કરવા હોય મારી પાસે. પણ તમારા વિચારો શાંત થશે ને, એટલે ઓટોમેટિક તમારું મન શાંત થશે અને તમને જે કાર્ય કરવું હશે ને, એ કાર્યની અંદર તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલા માટે પણ આપણે અવશ્ય આપણા કપાળની અંદર તિલક ચાંદલો કરવો જ જોઈએ, જેથી કરી અને આપણે આપણા મનને કંટ્રોલ કરી શકીએ છીએ. મોટો ફાયદો એ છે,
આજે દુનિયાની અંદર જ્યારે તમે છાપા ખોલો ને ત્યારે પેલી તો ખરાબ વાતથી જ શરૂઆત થાય. તેનું કારણ એ છે કે માણસ પોતાના વિચારો ઉપર કંટ્રોલ નથી કરી શકતો. તો માણસને વિચારો ઉપર કંટ્રોલ કરવો હોય તો એના માટે અવશ્ય તિલક તો કરવું જ જોઈએ. હવે આ ભારત દેશની અંદર કે અન્ય કોઈ દેશની અંદર જ્યારે રાજાઓનું શાસન હતું ને ત્યારે પણ એક રાજામાંથી બીજો રાજા ગાદી ઉપર બેસે ને જ્યાં સુધી એ રાજાના મસ્તક ઉપર તિલક કરવામાં ના આવે ને ત્યાં સુધી એને રાજ્ય સિંહાસન ઉપર બેસવાનો અધિકાર મળતો ન હતો. એ ગમે તે રાજા હોય પણ એને મસ્તક ઉપર જ્યાં સુધી તિલક ન થાય બ્રાહ્મણો દ્વારા ત્યાં સુધી એને રાજ્ય સિંહાસન ઉપર બેસવાનો હક મળે નહીં, અર્થાત કે એને રાજા કહેવાતો નહીં. તમે બધા રાજાયો કહેવાયો? હે, આપણે બધા રાજા કહેવાય ને, ઘરના માલિકો બધા શું કહેવાય? રાજા કહેવાય. તમારું હાલતું શું કામ નથી? હા, તમે તમારા કાર્યની અંદરથી તમે થોડીક નિવૃત્તિ લીધી કે ભાઈ આપણે આ કામ કરવું નહીં, એટલે તમારો ઓટોમેટિક જે પ્રભાવ છે ને એ પ્રભાવ ઘટી ગયો છે. અને વિજ્ઞાન તો એવું કહે છે અને આપણા ધર્મો પણ એવું કહે છે કે કપાળમાં ભાગ્ય રેખા છે. શું છે? ભાગ્ય રેખા છે. એ ભાગ્ય રેખાને પલટવી હોય તો એના માટે પણ અવશ્ય તિલક કરવું જોઈએ. તિલક કરવાથી તમારી ભાગ્ય રેખા પલટી શકાય છે. જ્યારે જ્યારે મોટા મોટા યુદ્ધો થતા ને ત્યારે પણ યોદ્ધાઓને તિલક કરતા અને વિજયનું તિલક કહેવાતું કે જેના કપાળની અંદર તિલક હશે ને એ અવશ્ય વિજય કરીને આવશે, આવશે ને આવશે જ. હવે આ તિલક કરવાથી આપણે શું ફાયદો થાય છે? તો એક તો કુવિચારો ના આવે, દુષ્ટ શક્તિઓથી આપણે રક્ષણ મળે છે, આપણા શરીરની અંદર નવીન ઉર્જા આવે છે, તણાવ મુક્ત જીવન આપણે જીવી શકીએ જો આપણા મસ્તક ઉપર તિલક હોય તો, ઉદાસીનતા દૂર થાય છે. ઘણા લોકોને માનસિક બીમારી હોય તો એ માનસિક બીમારી દૂર કરવા માટે પણ તિલક છે એ ઉત્તમ છે. આપણામાં એકાગ્રતા વધે, સ્મરણ શક્તિ વધે છે, મનની અંદર નવી તાજગીનો અનુભવ થાય છે. મોટામાં મોટો ફાયદો એ કે જો તમે તિલક કર્યું હોય ને તો કોઈની નજર ન લાગે. તિલક કર્યું હોય તો તમને કોઈની નજર ન લાગે. તમારા ગ્રહો છે ને એ પણ તિલક કરવાથી શાંતિનો અનુભવ કરે છે. ઘણા કે ને અમને શનિ નડે ને મંગળ નડે ને એ કોઈ નથી નડતું, તું નડે બધે ને. હા, માટે તિલક કર છાનો માનો. અને જો તિલક ચાંદલો કરીએ તો અણધારી આપણા ઉપર સંકટો આવતા હોય તો એ સંકટો થકી આપણે રક્ષા મળે છે. આપણા ઘરની અંદર ધન અને સંપત્તિ વધે છે ને સૌંદર્યની અંદર વધારો થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે અમારા આશ્રિતો એને તતુ ગોપી ચંદને એના ચંદને નાથવા હરે હે કાર્યમ પૂજા વશિષ્ઠેન કેસરાદિ યુતેન ચ. અમારા આશ્રિતો એને અવશ્યપણે તિલક અને ચાંદલો કરવો. હવે તિલક અને ચાંદલો કરવાથી આટલો મોટો આપણે ફાયદો છે ભક્તજનો, જેમ કોઈ મુસ્લિમ હોય ને એ પણ દાઢી રાખે છે, તો હિન્દુને સામે ચોટી પણ રાખવી જોઈએ, પણ આપણે કોઈ રાખતા નથી. એક શરમનો અનુભવ થાય છે કે ચોટી રાખીશ તો હું લાગીશ કેવો, પણ આપણે આપણા ધર્મની પડી નથી. કહેવાવું છે હિન્દુ પણ આપણે હિન્દુત્વના ચિહ્ન ધારણ નથી કરવા. જે આપણામાં નૂર, ઓજસ, શક્તિ, તાકાત હિન્દુત્વની આવી જોઈએ ને એ નથી આવતી. એનું કારણ એ છે કે આપણે ચિહ્ન ધારણ નથી કરતા. જો આપણા હૃદયની અંદર, મસ્તકની અંદર ને બંને બાહુની અંદર હિન્દુત્વના ચિહ્ન ધારણ કરેલા હોય ને તો આપણી ભુજાઓની અંદર બળ આવે છે. આપણા હૃદયની અંદર મનોબળ દ્રઢ થાય છે જો તિલક ચાંદલો કરેલો હોય. અને આપણે હાલ્યા જતા હોઈએ ને તો પણ કોઈક બોલે કે આ કોણ જાય છે, સ્વામિનારાયણીઓ જાય છે, તો આપણા ઈષ્ટદેવનું નામ એનાથી બોલાય, એનાથી મોટો ફાયદો કયો હોય? હે, આપણા ઈષ્ટદેવનું નામ, તો આનાથી મોટો ફાયદો બીજો તમને કયો ખપે? અને એનો પણ આજે નહીં તો આવતીકાલે એના હૃદયની અંદર પણ ધાર્મિક અંકુરો સ્ફૂરશે અને એને પણ આ બધું કરવાની હોંશ થશે. આપણા અંજારના જ કમળસિંહ શેઠ હતા જેને ભૂલેશ્વરની અંદર મોટું મંદિર બંધાવ્યું. પણ એ શેઠ જ્યારે દર્શન કરવા જાય ને ત્યારે
પગે ચાલીને જાય હો, આટલો મોટો ભાલની અંદર તિલક કરેલો હોય. એટલે પૂછ્યું કે તમે શેઠ છો તો ઘોડાગાડી ઉપર બેસીને જવું જોઈએ ને દર્શન કરવા. તો કહે છે કે સ્વામી, ઘોડાગાડી ઉપર બેસીને જાઉં ને ઘોડો તો સ્પીડમાં હાલે તો લોકોને મારા તિલક ચાંદલાના દર્શન ન થાય. કે વિચારતા કરો કેવી ઊંચ ભાવના હશે કે આ તિલક ચાંદલો જોઈને મારા ઈષ્ટદેવનું નામ જો એના મુખમાં આવતું હોય ને તો મને એક બ્રહ્માંડ ઉગાર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. આટલો મોટો તિલક ચાંદલાનો શાસ્ત્રની અંદર મહિમા છે. અને ભક્તજનો, જો તમારા કપાળની અંદર તિલક ચાંદલો હોય ને તો કોઈની તાકાત નથી કે તમારા ઉપર બુરી નજર કરી શકે. શું કામ? તો રાવણ જેવો રાવણ પણ માં સીતાને લેવા આવ્યો ને ત્યારે લક્ષ્મણ રેખા દોરેલી હતી ને, તો રાવણની કોઈ તાકાત નથી કે માં સીતાના હરણ કરી શકે. પણ જ્યારે લક્ષ્મણ રેખા ઉલ્લંઘી ત્યારે જ રાવણ સીતાનું હરણ કરી શક્યો. એમ ભક્તજનો, આપણા પાલની અંદર જો તિલક ચાંદલો હશે તો કોઈ બુરી અસર આપણે નહીં થાય. અરે, કોઈ વ્યસન અને ફેશનની તાકાત નથી, કોઈ માંસાહારની તાકાત નથી, કોઈ ઈંડાની તાકાત નથી, કોઈ પેપ્સીકોલાની તાકાત નથી કે તમારા મોઢામાં આવી શકે. એ આપણાથી ડરશે. અરે, તમને શરમ આવે દુકાને રેકડી જઈને ઉભા હો લસણિયા ગાંઠિયા ખાવા અને તિલક ચાંદલો જોવે ને કે લ્યા સ્વામી નાણ્યો થઈને. હે, વિચાર તો કરો કેટલો મોટો ફાયદો છે. હે, અપવિત્ર આહાર તમારા મોઢામાં જાતા અટકી જવાનો છે. આટલો મોટો તિલક ચાંદલાનો ફાયદો છે. હવે કેટલા નક્કી કરશે કે મારે તિલક કરવું? એ આખી સભા આંગળી ઓછી ઊંચી થાય. હા, અવશ્યપણે તિલક ચાંદલો કરી આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને આપણે આગળ વધારીએ, જેથી કરી અને આપણું ભાવિ છે એ બળવાન થઈ શકે. તો ભક્તજનો, આ ખૂબ તિલક ચાંદલોનો મહિમા છે. ટૂંકની અંદર તમને કહ્યું.